હું કોઈ દિવસ ભણ્યો ભણ્યો હું એ મને ખબર નહીં લખ્યું હું ખબર હું પાસ થઈ ગયો તો એટલી જ ખબર છે કારક કારક શાકભાજી લઈ જાતો તો એટલે પાસ થઈ જતો તો બીજું કઈ હતું નહીં અત્યારે સમય બદલાઈ ગયો છે પણ આપણે નિષ્ફળ થયેલા જ છીએ પણ નિષ્ફળ થયા તા ભણવું ન હતું બાર વર્ષની ઉંમરે ત્યારે બાએ મારી માએ એમ કીધું કે તારે કાંક કરવાનું છે હવે તારે જે કરવું એ કે ફાધરે એમ કીધું કે તું અહીંથી ગામ છોડી દે તારે ભણવું હોય તો તો જા જા પણ તું આ મજબૂરી હતી બિઝનેસ કરવો જરૂરિયાત હતી શોખ ના તો એને શોખ બનાવ્યો છે એ મારી વાતમાં ઓટોમેટિક આવી જાય આ મારો શોખ તો મારો શોખ તો સોશિયલ છે મારો શોખ જુદો છે પણ ધંધો કરવો એ મારી જરૂરિયાત હતી એટલે મેં એને શોખમાં કન્વર્ટ કર્યું અમારે આ પિન્ટુ એ નામ આપ્યું આ બિઝનેસ ના કહેવાય આને સોશિયલ બિઝનેસ કહેવાય હું જે કરું છું ને એ સોશિયલ બિઝનેસ છે નથી બિઝનેસય નથી અને સોશિયલય નથી બિઝનેસમાં જ નકરું સોશિયલ કરીએ છીએ ક્યાંય સોશિયલ કરવાની જરૂર નથી આને સોશિયલ બિઝનેસ એટલે મેં શું કર્યું મારો સ્વભાવ હતો સોશિયલ મેં બિઝનેસને

જેમાં માસ્ટરી છે એમાં આપણે પહેલો નંબર લાવવાનો છે થેન્ક યુ સવાલ પૂછો સૌજીભાઈ ઘણા બધા સવાલ છે પણ હું કોમન સવાલ પૂછું છું પહેલો સવાલ છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણી સાચી ક્ષમતા શું છે આપણે સેમાં હોશિયાર જેવી કેવી રીતે ખબર પડે એમાં એવું છે કે આપણને શેમાં બહુ મજા આવે છે ઝાડુઓ કાઢવા બહુ મજા આવે છે તમે એમાં માસ્ટર છો બડો કાઢવા આપણી જેવો સુરત સુરતમાં નંબર વન માણસ ક્લીનર કોઈ નો હોવો જોઈએ આપણી લેવો જોઈએ બધાય આપણી ફ્રેન્ચાઇઝ માંગવા જોઈએ કે આ સફાઈ કામ માં સારો માણસ છે જેમાં આપણને આનંદ આવે છે આ સર્ટિફિકેટ છે તમને જેમાં ખુશી મળે છે તમે ત્રણ ચોવીસે કલાક સુધી જો એ કામ કરી શકો ચોવીસ કલાક સુધી તમને આળસ ના આવે બંગાસુ નો આવે તમને ઘર નો સાંભળે તમને પતિ પત્ની કે ભાઈ બાપા મા બાપ કઈ ન સાંભળે આવા જયારે જે કામમાં તમે પોરવાઈ જાવ એટલે સમજી લેવાનું કે તમે હો ટકા શું કરીએ છીએ ખબર કોક સફળ છે ને એ કામ પકડીએ છીએ પણ એમાં આપણો શોખ નથી એટલે આપણે રોટલી ભમરા જ પડે આપણો શોખ છે પૂરીમાં પૂરી બનાવો ફર્સ્ટ ક્લાસ મૂળ વાત એવી છે કે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા નથી કોઈ કોઈના જેવું થઈ શકે નહીં પણ દરેક વ્યક્તિ એ પોતાની જાતને ગઈકાલ કરતાં બેસ્ટ બનાવવાની છે એમાં એને સૌથી વધારે મજા આવે બીજો સવાલ છે સૌજીભાઈ તમે પરીક્ષામાં ફેલ થયેલા વાતો કરો છો તો જે જીવનમાં નાપાસ થાય છે તેના પ્રશ્નોનો કોઈ જવાબ આપતું નથી તો એ જીવનમાં જે નપાસ થાય છે એના માટે તમે શું કહેશો જીવનમાં કોઈ દિવસ થાય છે ભગવાને આપણને સફળ થવા માટે સક્સેસ થવા માટે જ આપણને અહીંયા મોકલ્યા છે આપણે ડફોળ બનીએ છીએ આપણે નક્કી કરી નાખીએ છીએ ભગવાને કોઈ ની અન્યાય નથી કર્યો અને ભગવાને કોઈને ઓછી તાકાત નથી આપી કોઈને ઓછી સમજણ નથી આપી બે હાથ નથી ને બે પગ નથી ને ઈ સિમિંગ કરે છે તમે યુટ્યુબ ઉપર જોયેલું હોય છે જેને પગ નથી ને ઈ વિન થાય છે યાર આપણી પાસે શું છે આવો પરિવાર આપ્યો છે સુરત જેવો સિટી આવ્યો આવો ધંધો આપ્યો છે મા બાપ આપ્યો છે સારી સ્કૂલ આપી દસ માં લગી તમને એડમિશન તો મળ્યું ને બાપાના હિસાબે યાર હેલો ઘણા ને તો એડમિશન એ મળતું નથી યાર તમે કેવી રીતે જીવનમાં નાપાસ જીવનમાં નાપાસ છો નહીં તમે નક્કી કરો છો જીવનમાં તમે જો પોતે નક્કી કરશો કે હું નાપાસ છું આ એક ડેટા દેવાઈ ગયા તાને ડિલીટ થાય એમ જ નથી ભગવાન આવે તોય એટલે એવા ડેટા દેતા જ નહીં મરતે દમ તક ઠેઠ લઈ આ હિંમત નો હારે ભગવાન છે ને જેટલી ઝાઝી મોટી સફળતા હોય ને એટલી જ મોટી પરીક્ષા હોય છે તમે મને આ બધા અનુભવ છે જેટલા મુસીબત ઝાઝી આવી ને પણ કારે એમાંથી હટ્યા નથી ક્યારે એમાંથી હરેર્યા નથી કે એ ગોલ ચેન્જ નથી કર્યો સપનું ચેન્જ નથી કર્યું રસ્તો ચેન્જ નથી કર્યો નક્કી કરેલું એ પૂરું કરવું 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 કોઈ પણ કાળે કોઈ પણ હિસાબે તો રસ્તા જડે છે પણ ભગવાન આપણું મનોબળ આપણને પોતાની પરીક્ષા લે છે કારણ કે ઈ પરીક્ષા ભગવાન પોતે એટલે લે છે કે આનામાં કેટલો દમ છે નપાણિયા ને ઈ કઈ આપી ન દે પાણીયાળને જ આપે એટલે જેટલી મોટી પરીક્ષા ને એટલો તમારે સમજવાનું મેં તો જયારે પણ મુસીબત આવી ને તો સમજો આપણું કામ થઈ ગયું જેટલી મોટી મુસીબત એટલે સફળતા સારી સો સારી છે અને એવું કાંઈ સમજવાની ભૂલ નહીં કરતા હોય મુસીબત નથી આવી હજી જથ્થા બંધ લાઈન પડી છે મુસીબતની આપણે આવવા દેવાની થાતી નથી એને એન્ટ્રી નથી બધા કહે છે કે ગોલ નક્કી હોવો જોઈએ અને એક જ ગોલ પર કામ કરવું પણ આ ગોલ નક્કી ના થતો હોય તો શું કરવું ગોલ નક્કી નથી થતો એનો મિનિંગ કે તમારી પાસે કોઈ દિશા નથી તમારું પોતાનું કોઈ એડ્રેસ નથી જો ગોલ નો હોય અને નક્કી ન થાય ને તો ઈ છે ને રેઢિયા ઢોર ને એનામાં બહુ ફરક નહીં રેઢિયા ઢોર ક્યાં જાય બધે રખડતું હોય જ્યાં લાગે ત્યાં મોઢું મારે નો એનું કોઈ એડ્રેસ નો કોઈ એનું ઠેકાણું એ ગોલ નક્કી નથી થતો એ તો ખુલ્લે આવીને કે તો હું આજે એક લાખ રૂપિયા ને ઇનામ આપું કે મારા ગોલ નક્કીને કેતો હોય છે ગોલ નક્કી કરવો નથી અમારે તાણ શું છે કે અમે સફળ નથી થતા કીધું મીઠાની બીજી કોઈ તાણ નથી અમે બધું છે એટલે ઘણી વાર આવું હોય ગોલ નક્કી નહીં ગોલ નક્કી કરી નાખો ગોલ કોઈ નક્કી નહીં કરી દે ગોલ આપણે નક્કી કરો આપણે શું બનવું છે કારણ કે ભગવાને આપણને અનકોન્શિયસ માઇન્ડમાં એટલી બધી તાકાત આપી છે આપણે નક્કી કરીએ કે મારે આ બનવું છે આઈ એમ ધ બેસ્ટ આઈ કેન ડુ ઇટ તમે કરી જ શકો તમે એક બેસ્ટ માણસ છો તમે જે ધારો એ કરી શકો ભગવાન મારા પાંચ સૂત્ર છે કાયમિક માટે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી ભગવાન આપણી સાથે છે આઈ એમ ધ વિનર આપણે વિન થવાના જ છીએ કોઈ શંકા કરવાની જરૂર નથી અને ટુ ડે ઇઝ માય ન્યુ ડે આજે મારો નવો દિવસ છે ફર્ગેટિંગ કાલની વાતને ભૂલી જાઓ કાલના રિઝલ્ટને ભૂલી જાઓ કાલના સમયને ભૂલી જાઓ આજે આ હોલમાંથી નક્કી કરવું છે કે મારો ગોલ આ છે અને મારે જીવનમાં આ કરવું છે ને પાંચસો જણાની વચ્ચે કહો કે હું ભાઈ કરોડપતિ થવાનો છું પાંચસો એ પાંચસો તમારી ઉઘરાણી કરશે જ્યાં લઈ તમે કરોડપતિ નહીં થાવ આટલા બધા દાડિયા તમને મળે હારા હારા તમે બધાની વચ્ચે કયો તો ખરાક આપણે કરોડપતિ થવું છે

તમે જુઓ આખી વાતના પાયામાં શું છે કે જીવનમાં નિષ્ફળતાને પણ સરસ રીતે હસી શકાય છે અને હસવામાં જયારે માણસ પોતાની જાત જોડે કનેક્ટ થઈ જાય ને એટલે જવાબો અંદરથી મળવા માંડે છે અમારું કામ છે તમને તમારા સુધી પહોંચાડવાનું એથી વિશેષ અમારું ને સૌજીભાઈનું કોઈ કામ નથી સાહેબ હું બધા જ વિષયમાં નપાસ થયો છું હવે શું કરું તો બહુ સારી બાબત છે હવે જિંદગીના વિષયમાં નાપાસ નહીં થતો તું પાસ જ થાય કારણ એટલા માટે છે કે હું મારે મેં પસંદગી કરી મારે ભણવું નથી મારા ફાધર ને ભણાવો હતો મને ગુરુકુળમાં મોકલ્યો હતો બે પ્લાન હતા ભણે તો ઠીક છે નગર સાધુ આપણી હાથ નું કામ થઈ જાય હવે હું સાધુ થયો પણ ફાધર ને ભણાવો હતો પણ આપણે ભણવામાં એ તો સ્વાભાવિક છે બધા રસ નો હોય તું સારો માણસ છો બધા વિષયમાં ના થયો તું હંડ્રેડ પર્સન્ટ મારા વિચારનો છો તો તું ખોટો ભણવા ગયો તારે મા બાપ ને ગુજરાતી કહી દેવાય કે હું તમને કરીને બતાવીશ જો મરદ નું ફાડ્યું હોત ભલે બધામાં ના પાછ્યો ખુલ્લે આમ કહી દેવાય કે હું હવે ધંધો કરીને બતાવીશ હું મજૂરી કરીશ તમને લાખ રૂપિયા પાટુ મારીને રળી દઈશ અને લાખ રૂપિયા માણસ રળીએ કે અભણ માણસ રળીએ કે હાવ ભંગાર અમારી પાસે હાવ ભંગારિયા એને અમે લાખ લાખે પોકાડ્યા છેલ્લે મારી પાસે વ્યવહોજો તો મરદ નો દીકરો હતો સો ટકા તને લાખે પકડશું પણ એમાંય મોટી ચેલેન્જ છે ટ્રીપલ એક્સ બનાવવા વેલ્યુ એડ કરવી નોટ ઇઝી વાતું નથી ઘણા અહીંયા બનાવતા હશે અને પૂછી લેજો પણ આપણા આજે આ દુનિયામાં લાખ રૂપિયા કમાવાય એ તો માણસની હાથની વાત છે અને તમારા બધા પાસે આ તક છે આપણા આદિવાસીવાળા લોકો પાસે નથી એક મામા પાસે નથી મજૂર પાસે નથી તમારી પાસે તો તક છે સારી ફેક્ટરી સારી ગમે ત્યાં તમને તક મળી શકે એમ છે પણ કરવું હશે તો ન કરવાવાળા માટે કોઈ જગ્યા નથી અને કરવાવાળા માટે કોઈ જગ્યા બાકી નથી બધાને સારા માણા જોઈએ છે ધંધો કરે છે ને એટલા બધા અમારી નજર છે ને હોંશિયાર હારા ટકાવાળા છોકરા ઉપર ન હોય હોશિયાર છોકરા ઉપર હોય છે ટકાવાળાના કારકાર કેમ થાય કે આવા એમબીએ આ થયો કેમ આની કરતા તો નો એમબીએ થયોથી હારો હોય હાલા કેટલું શીખવાડવું પડે અમે કારક હું આ પીંટુ એ સરસા કરું કે કાકા બાપુજી એમાં એવું હોય ઈ ઈ રિઝલ્ટમાં એમ કે એને આવડી ગયું હોય લખાઈ ગયું હોય ને ઓટોમેટિક આવી ગયું હોય હોશિયાર જરા કઈ ન હોય એની કરતા અભણ્યો હોશિયાર હોય એટલે હોશિયારી ને ડિગ્રી માં બહુ ફરક છે ટકાવારી ઓછી જાજી આવે બહુ ઉપાધી નહીં પણ ટકાવારી આપણી લાઈફ ની ટકાવારી આપણા હાથમાં હોવી જોઈએ કે આપણે નક્કી કરીએ ને એમાં આપણે વિન થવા જોઈએ આપણને જેમાં ગમે છે ને એ વિષયમાં આપણે હંડ્રેડ હું કાયમિક માટે કહું સો ટકા લોકોને મારું આપું છું લેક્ચર હોય સમય હોય જ્ઞાન હોય હોય સમજ કે મહેનત હોય મારે સો ટકા જોઈએ છે એટલે હું સો ટકા આપું છું આપણને જે ગમે છે એમાં આપણે સો ટકા જ દેવાનું થાય છે એટલે ભગવાન આપણને નવાણું ટકા આપે જ નહીં કારણ કે ભગવાન કોઈ દી અન્યાય કરતો નથી આપણે જેને સો ટકા આપીએ આપણને સો ટકા મળે છે એટલે આપણો તો ગોલ જશે આપણે સો ટકા દેવું છે સો ટકા જોઈએ છે જાજુ એટલે દેવું છે જાજુ જોઈએ છે સહને જાજુ એટલે કરવું છે લોકો આપણું સહન કરે કરતા ને કારણ કે અહીંયા હું કરું મારા મારું સહન એટલે સો ટકા આપણે ક્યાંક થી ક્યાંક થી મળી જ જાય છે તમે બહાર સહન કરો કે અંદર કરો ઘણા નું બહાર બહુ હાલતું હોય એનું ઘરમાં નો હાલતું હોય હિસાબ તો કુદરત કરે જ છે

એની સાગે એ તો ખોટે ખોટો ગપકા કે એની પાસે એને જ નથી ખબર મારી પાસે ઉર્જા કઈ છે જો તું ઉર્જા સમજતો હોય તારી પાસે ઉર્જા છે ને એમાં મહેનત મેળ કરવા તને ખબર તો હોવી જોઈએ ને મારી પાસે આ ઉર્જા છે એમ એટલે ઉર્જા બહાર ત્યારે જ આવે કે આપણને આપણી સ્કિલ ખબર હોવી જોઈએ આપણને આપણી માસ્ટરી શેમાં છે એ ખબર હોવી જોઈએ હું શું કરી શકું એમ શું આપણે હંસની હાલ હાલવા ન જોવાય જે હાલતા હોય ને ઈ સલા અમારા ગોવિંદભાઈ પાટણા ને મેં ઘણી વાર કીધેલું કે તમે યાર કલર માં છો પતલા માં છો જાડા આવી જાવ ને કે અમને માસ્ટર ઈ કલર માં છે અમારે એમાં જ રેવાય તમારી પાસે છે એમાં તમારે રેવાય સાવ દીવાઈ જેવી વાત છે આપણી પાસે જે સ્કિલ છે આપણી પાસે એક્સપર્ટાઈઝ છે આપણી પાસે જે બેકગ્રાઉન્ડ છે આપણે જે કરી શકીએ એમ છીએ એ જ કરવાનું હું કરી શકું એ હું તમ ન કરી શકું અરે હું કરી શકું મારો દીકરો ન કરી શકીએ મારો ભાઈ ન કરી શકે મારો ભાઈ કરી શકે ને એ હું ન કરી શકું હું હું શું અને ઈ છે બાપા બાપા છે દીકરો દીકરો છે બધા પાસે એક એક અલગ અલગ એક્સપર્ટાઇઝ છે તમે એક્સપર્ટાઇઝ ને ઓળખો પેલા તમારી પાસે છે તમે તમે બે માનતા જ ન બાપા ને ખબર એની પાસે સ્કિલ છે મિત્ર ને ખબર હોય આ સ્કીલ છે ઈ કોઈ નું ન માને એ મિત્ર નું તો માને છે મિત્ર ને પૂછો મને નથી ખબર તમારી પાસે હું સ્કીલ છે પણ મિત્ર ને તો પૂછો એટલે તે મારામાં હું સ્કિલ જોઈ એનું માનો ના 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 એ તો મારા મને એને કેટલાય સિંધવું છે એ ભાઈ પૂછે ને મને એકલો મળત કહું કેટલાય એને કીધું છે કે તું વાળા આમાં માસ્ટર સો પણ ના ના એ તો મને નથી ગમતું એ પોતે જ બધે વિરોધ કરતો આપ મને બહુ પાકી ખબર છે જે વાતમાં આપણે એમ કહીને કે તું આ કરી શકે ના ના હું એ ન કરી શકું આપણાથી એ નો થાય આપણે બહુ સીધા માણા લે પાછો એ એમ કે કમ કરી શકો આપણે ન કરીએ કે આપણે બહુ સીધા માણા એ બીજાનું કામ આપણે આડાવળું કઈ ન કરીએ કી લે આલે હું સફળ થયા એને આડાવળું કર્યું બધું પોતે પોતાની સેફ ઝોનમાં જ વાત કરતો હોય ઈ માણસ નો સુધરવાના અહીંયા છે ને સોગંદ ખાઈ ને બેઠો હોય એને કોઈ ન સુધારીએ કે એને ઈ પટ્ટી સુધારવી પડે